તો આજના સેશનમાં આપણે જોઈશું ગુજકેટ 2023. પહેલા તો એની ઇન્ફોર્મેશન જોઈશું, પરીક્ષાની તારીખ છે, સમય, એનો અભ્યાસક્રમ જે છે એના વિશે માહિતી મેળવી, અને કાલથી એક નવું સેશન આપણે સ્ટાર્ટ કરીશું જે કેમેસ્ટ્રી માં ગુજકેટની પ્રિપરેશન તૈયારી. તમને બિલકુલ ફ્રીમાં દરેક ચેપ્ટરનું જે છે રિવિઝન થશે, એના એમસીક્યુ સોલ્યુશન પ્રીવિયસ ઇયરના આખું જે ઇન્ફોર્મેશન છે એ આ વિડીયોમાં. પહેલા તો ગુજકેટ પરીક્ષા જે છે એની ઇન્ફોર્મેશન માહિતી લઈ અને આગળ છે આપણે સ્ટાર્ટ કરીએ. તો આ વિડીયોમાં પરીક્ષા તારીખ, પછી પરીક્ષા સમય, એનો અભ્યાસક્રમ છે, કયા માધ્યમમાં લેવાશે અને એ બધી ઇન્ફોર્મેશન જોઈશું. તો ગુજકેટ 2023, પહેલા તો ગુજકેટ 2023 એમાંથી તમને કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે હેલ્પ થશે, મદદરૂપ થાય. તો એક તો તમને જે છે એમાં ડિગ્રી અને ડિપ્લોમા, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં અભ્યાસક્રમ પ્રવેશ મેળવવા માટે આ ગુજકેટ છે, ગુજકેટ આપવી પડે. તો ડિગ્રી એન્જિનિયરિંગ છે, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં. નેક્સ્ટ જે છે જોઈશું આપણે પરીક્ષા તારીખ. તો પરીક્ષા તારીખ છે જેની 3 એપ્રિલ 2023, જે સોમવાર છે, એની પરીક્ષાની તારીખ જે ગુજકેટની છે એ 3 એપ્રિલ 2023 છે. એટલે આજે તમારી તારીખ થઈ ગઈ 19, એટલે 3, એટલે તમારી જોડે 14-15 દિવસ બાકી છે. 3 એપ્રિલ તમારી પરીક્ષા જે છે પેપર હશે. એનો સમય છે 10 થી 4, 10 થી 4, જેમાં બે પાર્ટમાં, બે સેશનમાં હશે. પહેલું ફિઝિક્સ કેમિસ્ટ્રીનું બેનું કમ્બાઈન પેપર હશે અને વચ્ચે બ્રેક, અને પછી લાસ્ટમાં બાયોલોજી કાં તો મેથ્સ, એ રીતે એનું પેપર છે, પેપર હશે. તો પરીક્ષા તારીખ છે 3 એપ્રિલ 2023 સોમવાર, અને સમય એનો હશે 10 થી 4 નો. અને ક્યાં તમને આ પરીક્ષા છે મેરિટમાં કામ લાગશે, તો ગુજકેટ તમારું જે છે ડિગ્રી એન્જિનિયરિંગ છે, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે. નેક્સ્ટ જોઈએ આપણે એનો અભ્યાસક્રમ. તો અભ્યાસક્રમ તમારે એનસીઆરટી ટેક્સ્ટ બુક જે છે, એનસીઆરટી, જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, મેથ્સ, 12th નું ખાલી ઘર, જેમાં નીટમાં 11th 12th બંને આવે, જ્યારે ગુજકેટમાં તમારે ખાલી 12th નું. તો કેમિસ્ટ્રીમાં વાત કરીએ તો કેમિસ્ટ્રીમાં ભાગ 1 અને ભાગ 2, એટલે ભાગ 1 ના 9 ચેપ્ટર અને ભાગ 2 માં 10 થી 16, એટલે ટોટલ તમારે 16 ચેપ્ટર છે કરવાના, 1 થી 9 અને ભાગ 2 માં 10 થી 16. તો ટોટલ 16 ચેપ્ટર તમારે રસાયણ વિજ્ઞાનમાં રિવાઇઝ કરવાના, અને જે પેપર છે એ એમાંથી હશે. પરીક્ષાનું માળખું, એટલે પરીક્ષા કઈ રીતે લેવાશે તમારી, તો બહુવિકલ્પીય પ્રકાર હેતુલક્ષી પ્રશ્ન, એટલે કે એને એમસીક્યુ કહેવાય. એમસીક્યુ જેમાં જો તમારો સાચો હશે તો +1 માર્ક્સ છે, એટલે કે 1 માર્ક્સ નો, અને જો રોંગ એટલે કે ખોટો પડે તેમાંથી માઇનસ છે તમારા 0.25, એટલે કે નેગેટિવ માર્કિંગમાં હશે. જેમાં રાઇટ એટલે કે સાચો જો છે આન્સર તો 1 માર્ક્સ, અને જો રોંગ હશે, ખોટો હશે તમારો જવાબ, તો નેગેટિવ માર્કિંગ છે, એટલે -0.25 તમારા જે છે એ માર્ક્સ કટ થાય. આ પ્રમાણેનું માર્કિંગ છે, માર્કિંગ સિસ્ટમ રહેશે. અભ્યાસક્રમ એનસીઆરટી ટેક્સ્ટ બુક ધોરણ 12 નો જ અભ્યાસક્રમ, એટલે કે ભાગ 1 અને 2 કેમિસ્ટ્રીમાં 2 જે છે, 1 થી 16 ચેપ્ટર તમારે રિવાઇઝ આ 15 દિવસ છે, 14-15 દિવસમાં તમારે કરવાના છે. હવે પ્રશ્ન પેપર જે છે, તો ભૌતિક વિજ્ઞાનના 40 પ્રશ્નો હશે, એટલે 1 માર્ક્સનો 1 પ્રશ્ન, એટલે તમારા 40 ગુણ થશે ભૌતિક વિજ્ઞાનના, એટલે કે ફિઝિક્સના. રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીના 40 પ્રશ્નો અને 40 ગુણ હશે એના, એટલે કે ટોટલ તમારું કમ્બાઇન્ડ પેપર જે છે 80 પ્રશ્નો હશે ફિઝિક્સ કેમિસ્ટ્રીના, અને 80 માર્ક્સ. અને તમને ટાઈમ આપવામાં આવશે 120 મિનિટ, એટલે કે 2 કલાકનો સમય તમારે સોલ્વ કરવા માટે, 80 પ્રશ્નો, 80 માર્ક્સ, 2 કલાક. વચ્ચે બ્રેક હશે. જો જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી હશે તો બાયોલોજીના 40 માર્ક્સનું પેપર 1 કલાક માટે, 40 MCQ, 40 માર્ક્સ હશે. અથવા તો તમારે મેથ્સ હશે તો મેથ્સના 40 પ્રશ્ન, 40 ગુણ એટલે માર્ક્સ, અને 60 મિનિટ, એટલે એના પણ 1 કલાક આપવા મળે. તમારું 2 કલાક જે છે સળંગ હશે, જેમાં ફિઝિક્સ કેમિસ્ટ્રીના 80 પ્રશ્નો સોલ્વ કરવાના હશે તમારે, અને પછી વચ્ચે બ્રેક, અને 1 કલાકનું તમારું ફિઝિક્સ કાં તો સોરી બાયોલોજી કાં તો ગણિતનું પેપર હશે. એટલે કે 1 કલાકમાં બીજા 40 MCQ તમારા જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીના, કાં તો 40 MCQ ગણિતના. આ રીતે તમારું જે પેપર પેટર્ન છે એ રહેશે. એટલે કે ફિઝિક્સ કેમિસ્ટ્રીનું કમ્બાઈન પેપર હશે, ઓએમઆર પણ 1 જ હશે, જેમાં 80 પ્રશ્નો હશે, જેમાં 1 થી 40 તમારા ફિઝિક્સના હશે અને બાકીના જે છે 41 થી 80 એ તમારે કેમિસ્ટ્રીના હશે. એટલે ટોટલ તમારો સમય ત્યાં 2 કલાક આપવામાં આવશે. આ રીતનું છે. એટલે કે ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ અને રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીનું પ્રશ્નપત્ર સંયુક્ત, જ્યારે જીવ વિજ્ઞાન, બાયોલોજી અથવા ગણિત એટલે કે મેથ્સનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. એનું માધ્યમ જે છે, પરીક્ષાનું માધ્યમ એ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી, એટલે ત્રણેય માધ્યમમાં પરીક્ષા છે, પરીક્ષા લેવાય છે. ગુજરાતી માધ્યમ તો ગુજરાતી વાળા ગુજરાતી, અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ઇંગ્લિશ, અને હિન્દી મીડિયમ તો હિન્દી હશે. તો
આ રીતે એનું પેપર પેટર્ન છે. પેપર પેટર્ન પેપર હશે, ટોટલ 80 પ્રશ્ન હશે, જેમાં 40 પ્રશ્ન ફિઝિક્સ ના અને બાકીના 40 પ્રશ્ન કેમેસ્ટ્રી. દરેક પ્રશ્ન 1 માર્ક્સ નો છે, એટલે ટોટલ 80 માર્ક્સ નું થાય, જેમાં કેમેસ્ટ્રી ના 40 માર્ક્સ, ફિઝિક્સ ના 40 માર્ક્સ. તમને ત્યાં 2 કલાક કન્ટિન્યુઅસ હશે પેપર, વચ્ચે બ્રેક હશે. પછી તમારું જીવ વિજ્ઞાન કાં તો મેથ્સ નું પેપર હશે, એમાં પણ 40 પ્રશ્ન હશે, બાયોલોજી ના 40 અથવા તો મેથ્સ હશે તમારું તો મેથ્સ ના 40, એમાં 1 કલાક સમય આપવામાં આવશે. અને ફિઝિક્સ કેમેસ્ટ્રી ની ઓએમઆર પણ એક કમ્બાઈન જશે, 1-80 વાળી જે છે. માધ્યમ તો કે ગુજરાતી માધ્યમ, તો ગુજરાતી મીડિયમ માટે ગુજરાતી, અંગ્રેજી એટલે ઇંગ્લિશ મીડિયમ માટે અને હિન્દી, ત્રણે ત્રણ મીડિયમ માં એની પરીક્ષા છે, પરીક્ષા લેવાય છે. આ ચેનલમાં કાલથી આપણે રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી ની ગુજકેટ ની બિલકુલ ફ્રી પ્રિપરેશન, ફ્રી પ્રિપરેશન માં જે ફ્રી ડિવિઝન જે છે તેમાં એક તો લાસ્ટ 10 યર એટલે કે તમારે અહીંયા 2013 થી 2022 ના ગુજકેટ ના જેટલા પણ કેમિસ્ટ્રી ના પેપર છે પેપર નું સોલ્યુશન જોઈશું, એટલે લાસ્ટ 10 વર્ષના પેપર નું સોલ્યુશન, પીવાયક્યુ ક્વેશ્ચન જે છે, કેવાય પીવાયક્યુ, એનું સોલ્યુશન જોઈશું આપણે પેપર 13 થી 2022. અને મેઇન ઇમ્પોર્ટન્ટ કે દરેક ચેપ્ટર નું એક જ એમાં વન શોટ રિવિઝન જોઈશું, જેથી તમને એ ચેપ્ટર પરફેક્ટ રિવાઇઝ, જે કયા કયા ટોપિક જે છે પેપર નું એનાલિસિસ પણ એક આવશે, એટલે દરેક પ્રકરણ નું રિવિઝન કરીશું, જેથી ગુજકેટ માટે કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ્પલ છે, સૂત્રો છે, ગ્રાફ છે, એ બધી જ વસ્તુ એક જ વિડીયોમાં આપણે રિવાઇઝ કરીશું. અને એ ચેપ્ટર પત્યા પછી, રિવાઇઝ પછી, એ ચેપ્ટરના એમસીક્યુ સોલ્યુશન કરીશું, એમસીક્યુ પ્રેક્ટિસ, કે જેથી તમારે ચેપ્ટર રિવાઇઝ થઈ ગયું અને રિવાઇઝ થયા પછી એના એમસીક્યુ, જેથી તમારું ચેપ્ટર પરફેક્ટ થઈ જાય ગુજકેટ માટે. આ રીતની ફ્રી પ્રિપરેશન જે છે આ ચેનલમાં, ચેનલનું નામ છે કેમિસ્ટ્રી જીએસ, જે ગુજકેટની પ્રિપરેશન બિલકુલ ફ્રી કરીશું આપણે, એ બી આ લાસ્ટ 15 દિવસ કે 14 દિવસ જે ગુજકેટના છે એ કન્ટિન્યુ ત્યાં પ્રિપરેશન, લેક્ચર અને એમસીક્યુ પ્રેક્ટિસ ચાલશે. એટલે જો પહેલા તો આપણે એનું દરેક પેપરનું એનાલિસિસ 2013 થી 22, 2013 થી 22 એટલે કે 10 વર્ષના પેપરનું એનાલિસિસ, આ ચેપ્ટરમાં કેટલા ક્વેશ્ચન પૂછાયા છે એનું એનાલિસિસ. ધારો કે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી ઘન અવસ્થા, ઘન અવસ્થામાં કેટલા ક્વેશ્ચન પૂછ્યા, 2 પૂછ્યા, 3 પૂછ્યા, એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, ઉદાહરણમાંથી છે, સૂત્રોમાંથી, જેથી આપણને આઈડિયા આવે કે કયા ટોપિક પર આપણે વધારે, જેમ કે ટેબલ છે તો ટેબલ વાળા એમસીક્યુ, તો ટેબલ માંથી કેવા એમસીક્યુ પૂછ્યા, તો ટેબલ. એટલે ચેપ્ટર વાઇઝ એનું એનાલિસિસ જોઈશું 2013 થી 22 ના, એટલે કે લાસ્ટ 10 વર્ષના પેપર નું એનાલિસિસ. નેક્સ્ટ જે છે આપણે કાલથી સેશન સ્ટાર્ટ કરી દઈશું, ઘન અવસ્થા અને દ્રાવણ આ બંને ચેપ્ટર નું એક સાથે રિવાઇઝ કરીશું આપણે, ઘન અવસ્થા અને દ્રાવણ નું એક સાથે. એ રીતે દરરોજ ડેલી 2-2 ચેપ્ટર કાં તો 3-3 ચેપ્ટર કાં તો 1 ચેપ્ટર, જો લાંબુ હશે તો 1 ચેપ્ટર, એ રીતે આખું તમારું રિવિઝન છે, રિવિઝન કન્ટિન્યુ અહીંયા થશે. એટલે કે તમારે અહીંયા દરરોજ, એટલે ધારો કે આપણે આજે કઈ તારીખ થઈ ગઈ, આજે થઈ ગઈ, એ તમારે રિવાઇઝ થશે અને પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ ચાલુ રહેશે. તો આ પ્રમાણે આપણે ચેપ્ટર લાસ્ટ 10 કે 15 દિવસમાં, આપણે 15 દિવસ છે, લગભગ 14 દિવસ ટાઈમ મળશે કાલથી સ્ટાર્ટ કરીએ તો, 14 દિવસમાં તમારું આખું ગુજકેટ ની કેમિસ્ટ્રી પ્રિપરેશન બિલકુલ ફ્રી આ ચેનલ પર કરવામાં આવશે. નેક્સ્ટ સેશન જે છે આપણે નીટ ના પ્રીવિયસ ઇયર ના ક્વેશ્ચન છે સોલ્યુશન કરીશું, એટલે નીટ ની પણ પ્રિપરેશન એના પછી કન્ટિન્યુ રાખીશું. તો આ ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને તમારા ગુજકેટ માં જે બોર્ડ પેપરમાં માર્ક્સ ઓછા છે એને કવર કરવાનો ચાન્સ તમને અહીંયા